मंदहास्य रुचिराननं भुजं पूजितं सुरनरोत्तमैर्मदा धर्मनन्दनं विचिन्तये प्रत्यक्षैवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणं श्री स्वामी नारायण मुन नमामि। बोलो सहजान स्वामी महाराज ने घनश्याम महाराज ने जय हरे कृष्ण महाराज ने जय बापा श्री नि जय सदगुरु श्री नि जय स्वामी नारायण भगवान नि जय। हे दयालु आप सदाए राजी रहो एवं दिव्य जीवन जीवू छे। दया करो दया करो दया करो। हे दयालु आप सदाए राजी रहो एवं दिव्य जीवन जीवू छे। दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वोपरि सर्वावतारी अपना सोना इष्टदेव स्वामीनारायण भगवान जीवन प्राण बापा श्री महासमर्थ अपना सर्वे सद्गुरु वाला गुरु हरि परमजे बाप जी पूजनीय संतो असेवक ना सोने को प्रेम पूर्वक जय स्वामीनारायण। जय स्वामीनारायण। महाराजे वड़ताल ना भीष्मावत ना व्रत में एक बहुत सरस बात करी छे। महाराज के जेनी समझण मोटी है मोटो सत्संगमां मोटो कोण जेनी समझण मोटी है मोटो महाराजे एथी आगळ एक वाक्य कह्युं। महाराज के त्यागी के ग्रही नो कोई मेळ नथी। त्यागी होय के गृहस्थ होय ग्रही एटले गृहस्थ आश्रमे करीने अमे संतो मोटा छीए परंतु अहीं महाराज एवुं कहे छे त्यागी ग्रहीनो कोई मेळ नथी जेनी समझण मोटी ते मोटो। हवे प्रश्न पहेलो ए थाय के समझण कोने कहेवाय। समझण एटले शुं? ज्ञान अने समझणमां बहु तफावत छे। ज्ञान एटले नॉलेज। ज्ञान नो अर्थ थाय नॉलेज। समझण वस्तु एथी परनी छे। ज्ञान ए समझण नथी ने समझण ए ज्ञान नथी। ज्ञान एटले आपणने खबर छे एने ज्ञान कहेवाय। जे आपणे जाणीए एने ज्ञान कहेवाय। पण समजण कोने कहेवाय? समय ए जाणपणू एनું નામ સમજણ। ઇન શોર્ટ સમય એ જે જાણીએ છીએ ખબર છે એની સમય એ ખબર રહે એનું નામ સમજણ। આમાં આપણે નપાસ થતા હોઈએ છીએ। બધી ખબર હોય છે આપણે વર્ષોથી કથા સાંભળીએ છીએ કે વી નો એટલે આપણે વી નો એવરીથિંગ બધી ખબર હોય છે પરંતુ ટાઈમે સમયે આપણે નાપાસ થઈ જઈએ છીએ। એનું કારણ કે સમયે ખ્યાલ રહેતો નથી ખબર રહેતી નથી। ખબર છે એની ખબર રહેતી નથી। દાખલો આપો એક એક્ઝામ્પલ આપો। આપણે બધા પ્રાર્થના બોલીએ છીએ ને આપણે બધાને ખબર છે આપણો સિદ્ધાંત છે કારણ સત્સંગનો કે મહારાજ સદા પ્રગટ છે। ચલો આવી કેટલાને ખબર છે આંગળી ઊંચી કરો જોઈએ। બધે પ્રગટ છે। મહારાજનો કેમેરો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો બધે મંડાયેલો છે
महाराज नो एवरीथिंग, महाराज बद्दू जाने छे, महाराज दिव्य रूपे प्रगट छे, बद्दू जुए छे, बद्दू जाने छे, अभी कितला ने खबर छे, फरी थी एक वक्त, अपने बद्दन खबर छे, पण समय खबर रहती नथी, प्रगट छे वो बोलिए छे, जानिए छे, परंतु समय आवे त्यारे पोजिशन ऊपर आपणे फेल थईए छे, ए वक्ते प्रगटपणो भूली जईए छे अने आज्ञा लोपाई जाय छे, न करवानुं थई जाय छे, ए वक्ते जाणपणुं जतुं रहे छे के महाराज प्रगट छे, बधुं जुए छे, बधुं जाणे छे, मारी सर्वे क्रियाने तमे जुओ छो, सर्वे संकल्पोने तमे जाणो छो, आवुं आपणे बोलीए छे, પણ સમય આવે ત્યારે જાણપણું રહેતું નથી, પ્રગટપણું રહેતું નથી, એ સમજણનો અભાવ છે, જ્ઞાન છે, સમજણ નથી. બાપજી ઘણી વખત એક દ્રષ્ટાંત આપે છે કે એક મહાત્માજી હતા. બાપજી ઘણી વખત એક પ્રસંગ કહે છે કે એક મહાત્માજી હતા, એમનો આશ્રમ હતો અને એમાં રહેતા. એક દિવસ મહાત્માજી જ્યારે અંદરથી એમની રૂમમાંથી બહાર આવ્યા, ઓડિયન્સ બધું બેઠેલું, સભા બેઠેલી, એમાં એ ગરીબ વખત એક બાજુ બેઠો બેઠો રડે, ઈ વોઝ ક્રાઇંગ, રડતો હતો, ધ્રુસકે ને ધ્રુસકે રડે. એટલે મહાત્માજી પૂછે છે, એમનો શિષ્ય હતો એટલે પૂછ્યું, ભાઈ રડે છે કેમ, રોજ આવતો હતો, રડે છે કેમ? એટલે પેલો રડતો રડતો બોલે છે, મારી બકરી ધામમાં ગઈ, મારી બકરી મરી ગઈ. એ બકરી રાખતો હતો અને બકરીનું દૂધ એના ઉપયોગમાં આવતું હતું. બકરી એટલે ગોટ કહેવાય ને, શું કહેવાય, અમુક તો પાછું ખ્યાલ નહીં આવે. અને એનું મિલ્ક, એનું દૂધ એના યુઝમાં લેતો હતો. અને બકરી ધામમાં ગઈ, એક્સપાયર થઈ, એટલે પેલું રડવા માંડ્યો કે મારી બકરી મરી ગઈ, ઓય મારી બકરી મરી ગઈ. પેલા મહાત્માજી એને એવો ધમકાયો, મીઠો ઠપકો આપ્યો, અરે મૂરખ, તું આજ સુધી ત્યાં મારી કથામાંથી લીધું શું? દરેકનો જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. બકરી મરી ગઈ, એમાં રડે છે આટલું બધું? મરી ગઈ મરી ગઈ, હવે એમાં શું રડે છે? એટલો બધો પેલા એને વઢ્યા ગુરુજી, એ મારી જોડે લીધું શું? કે ચલો બિચારો શાંત થઈ ગયો, બિચારા ખરું, આજુ બધી કથા તો બહુ સાંભળી છે, પણ જયારે મારી બકરી મરી ગઈ એમાં હું આટલું બધું રોવા બેઠો, પસ્તાવો થયો, રિયલાઈઝ થયું. હવે થોડા દિવસ ગયા, 10-15 દિવસ થયા હશે, અને એક દિવસ સભા બેઠી હતી અને મહાત્માજી અંદરથી રોતા રોતા બહાર આવ્યા. સોરી, પેલાની ભેંસ મરી ગઈ હતી, પેલા શિષ્યની શું મરી ગઈ હતી? ભેંસ ધામમાં ગયેલી. એટલે બહુ ધમકાયો, ભેંસ મરી ગઈ એમાં શું? અને બહુ ઠપકો આપ્યો. મહાત્માજી અંદરથી રોતા રોતા બહાર આવ્યા એટલે બધા શિષ્યો પૂછે, મહાત્માજી, ગુરુજી આપ કેમ રડો છો? તો કહે, મારી બકરી મરી ગઈ. અરે તમે તે દિવસે કહેતા હતા કે ભેંસ મરી ગઈ, એટલે એ દિવસે તમે મને વઢતા હતા, ઠપકો આપતા હતા, અને તમે આજે બકરી મરી ગઈ એમાં તમે કેમ રડો છો? એ તો કે ભેંસ તારી પણ બકરી તો મારી ને ગઈ, એટલે તારીનું દુઃખ મને ના થાય, મને મારીનું દુઃખ થાય. ચલો ગુરુજી છે પણ છતાં જ્ઞાન છે એટલે બીજાનો ઉપદેશ અપાય છે, સમજણ નથી એટલે જ્યારે પોતાની બકરી ધામમાં ગઈ ત્યારે દુઃખી દુઃખી થઈ ગયા. આ સમજણનો અભાવ. જ્ઞાન તો છે, પેલાની જોડે શિષ્ય પાસે જ્ઞાન તો હતું, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે નાપાસ થઈ ગયા.
गुरुजी ने समय आयो त्यारे गुरुजी ने पास थई गया, ज्ञान छे समझण नथी। आपणे बीजाने उपदेश आपवो होय ज्ञाननो उपयोग बहु सरस रीते करीए, परंतु ज्यारे रेलो आपणी नीचे आवे त्यारे ए ज्ञाननो उपयोग करता आवडे एने कहेवाय समझण। आपणे 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 उपदेश आपी शकीए એનું નામ સમજણ, આપણે આપણને જાણપણું આપી શકીએ એનું નામ સમજણ। અને જેની સમજણ મોટી ને એ મોટો। અને સ્વામીએ વાતોમાં લખ્યું છે, ગુણાયતાન સ્વામીની વાતોમાં, સ્વામીની વાતોમાં બહુ સરસ વાત આવે છે। સ્વામી કે બહુ પ્યોર ગુજરાતી જાડી ભાષામાં સ્વામી બોલ્યા છે, સ્વામી કે જ્યારે થોડો પવન ફૂંકાય ને, પવન ફૂંકાય એટલે સમજે ને થોડી આમ સાયક્લોન, એટલું બધું સાયક્લોન નહીં પણ થોડી હવા એકદમ પવન, શું કહે વિન્ડ, સમજે બહુ જ વિન્ડ જ્યારે આવે ત્યારે શરૂઆતમાં ધૂળ ઉડે, સેન્ડ હોય ને ઉડે, ઉડી જાય, એથી વધુ પવન આવે ને ત્યારે કાંકરા ઉડે, એથી વધુ પવન આવે ને ત્યારે મોટા મોટા પથરા ઉડી જાય, એથી વધુ પવન આવે મોટા મોટા ઝાડને તોડી નાખે અને મકાનો ઉડાડી દે જ્યારે સાયક્લોન આવે ત્યારે। પણ ગમે તેવું સાયક્લોન આવે તોય કોઈ દિવસ એવું સાંભળ્યું કે આપણો ઇન્ડિયાનો હિમાલય 10 ફૂટ ખસી ગયો, કે જૂનાગઢનો ગિરનાર પર્વત 25 ફૂટ ત્યાંથી ખસીને જતો રહ્યો, ઉડી ગયો? સ્વામી કે સમજણ સત્સંગમાં આવીને કેટલાક સામાન્ય સુખ દુઃખ આવે, સામાન્ય પરિસ્થિતિ આવે અને એમાં ઢીલા પડી જાય, ઉડી જાય। આટલો બધો સત્સંગ કર્યો, ભગવાને આપણી હામુને જોયું નહીં, ઢીલા પડી જાય સત્સંગમાં, સત્સંગ છોડી દે। કેટલાક એથી વધુ પવન આવે, પવન એટલે એવા વિપરીત સંજોગો આવે, ઓપોઝિટ સર્કમટન્સીસ આવે ત્યારે એથી વધુ દુઃખી થઈ જાય, એથી વધુ દુઃખ આવે ત્યારે કેટલાક એમાં પાછા પડી જાય, કેટલાક એથી વધુ દુઃખ આવે એમાં પાછા પડી જાય। પરંતુ મહારાજ એમ કહેવા માગે છે, સ્વામી એમ કહે છે કે ગમે તેવું દુઃખ આવે તો હંમેશા પર્વત જેવા રહો, કે આપણને ભગવાન જેમ રાખે તેમ રહેવું છે અને જે દેખાડે તે જોવું છે। આવી જેની સમજણ હોય, મુક્ત આવી સમજણ આપણે સત્સંગમાં આવીને કરવાની છે, કે ભગવાન જે સમયે જેમ રાખે એમાં આનંદ માણો, બસ દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જે ભગવાન કરે તે સારા માટે જ કરે છે, ભલે દુનિયાની દ્રષ્ટિએ ગમે એટલું ખરાબ દેખાય। આપણે લોકોને આબરૂ નહીં પડી હોય ને એટલે એમ થાય કે હારું બહાર કેવું ખરાબ દેખાય, હારું કેવું ખરાબ દેખાય, એ દુનિયા સામે નહીં જોવાનું, આપણે તો મહારાજ સામે જોવાનું। મહારાજ એમ બોલ્યા છે, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય। આવું કેટલાને ખબર છે કે મહારાજ આવું બોલ્યા છે, કે મહારાજ સર્વ કરતા હતા મહારાજ છે, મહારાજની મરજી વગર સૂકું પાંદરું પણ હલતું નથી, એવું કેટલા જાણો છો? આંગળી ઊંચી કરો, તમને ખબર નથી ભાઈ, કેટલાને ખબર છે આવી? પણ ટાણું આવે ત્યારે હારું આવે, આ બેલેન્સ રહે છે, એ વખતે મન ટચું પચું થઈ જાય, હારું લોકો શું કહેશે આપણા માટે, હા આ શું હારું વાતો કરશે, આપણને શું કહેશે હારું, એને એ વખતે આપણને લોકો ઉપર નજર જાય, નહીં મારા ધણીની મરજી વગર કશું શક્ય જ નથી, એ જે કરે યોગ્ય જ કરે છે। ભગવાન બાપાશ્રીની વાતોમાં, બાપાશ્રીની અબજી બાપાની વાતોમાં મેક્સિમમ એક વાક્ય 19 વખત, મેં એક વખત વાતોની પારણ કરતો 19 વખત મેં જોયું, 119 ટાઈમ્સ બાપા એક જ વાક્ય બોલ્યા છે, ભગવાન જેમ રાખે તેમ રહેવું અને દેખાડે તે જો। કયું વાક્ય બોલો છો બધાએ? ભગવાન રાખે એમ રહેવું અને દેખાડે તે જો। ભગવાન આથીએ બેસાડીને રાજી હોય તો એમાં આનંદ માણવો, અને ભગવાન કાલે આપણને ગધેડા ઉપર બેસાડીને રાજી થાય તો આ તો એવો જ આનંદ રહેવો જોઈએ, મહારાજની મરજી, બસ મહારાજની મરજી। ભગવાન આપણને દૂધપાક જમાડીને રાજી હોય તો ખુશ,
અને ભગવાન આપણને ખીચડી જમાડીને રાજી થતા હોય તો એ ખુશ. બહુ અઘરું છો આ આવી સમજણ થવી ને, અસમજણ, અસમજણ છે. રાણું આવે ત્યારે આપણે તરત જ કરમાઈ જતા હોઈએ છીએ, અને કંઈક આપણી આપણું ધાર્યું થાય ને તો આપણે ખીલી ઉઠીએ, અને જો ભગવાનનું ધાર્યું કરવાનું આવે તો આપણે કરમાઈ જઈએ, દુઃખી થઈ જઈએ. સારું લોકો શું કહેશે, લોકોને શું મોઢું દેખાડશું, લોકોને શું જવાબ આપશું, સારું કેમ ભગવાન આમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું, આ પ્રશ્ન થાય. ભગવાને આમ કેમ કર્યું આવો પ્રશ્ન થાય તો પણ સમજણની કાચપ કહેવાય. નહીં, ભગવાન જે કરે છે તે યોગ્ય જ કરે છે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. બોલો જોઈએ આપણે બધાએ, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. આપણે ભગવાનના દાસ ખરાક નહીં? કેમ બધા ઢીલા ડબ છો? ભગવાનના દાસ ખરાક નહીં આપણે? તો ભગવાન આપણો દુશ્મન હોઈ શકે? જે કરે તે સારા જ, સારા માટે જ કરે છે, યોગ્ય જ હોય. કોઈ દિવસ સંકલ્પ કે સંશય નહીં કરવાનો, વિચાર પણ નહીં આવવો જોઈએ. મહારાજ જે કરે છે યોગ્ય જ કરે છે, બસ. મહારાજ રાખે એમ આનંદમાં રહેવાનું, મહારાજ દેખાડે તે જોવાનું, બધું કરતા પણ આપણે પુરુષાર્થ કરવાનો, પણ ધાર્યું તો એમનું જ થાય છે. આપણે એમ થાય કે પેલો સાહેબ આવો છે ને, પેલો સાહેબ આવો છે ને, નહીં, સાહેબ મને બ્રેક મારનાર આ જ છે, કેમ મારે છે એ બધું આપણે નહીં જોવાનું, એ મારે છે. બાકી સાહેબ શું કરે, ભલ ભલાને મહારાજ અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનું ચાલવા ના દે તો કોઈ સાહેબનું શાનું ચાલવા દે, પરંતુ મહારાજની મરજી છે. બસ મહારાજ જે કરે છે યોગ્ય જ કરે છે. આપણે એમ થાય પણ નુકસાન થતું હોય તો યોગ્ય, આ બધું યોગ્ય જ છે. કરતા પણ હું મહારાજ કે મારા ભક્તને માથે કાળ કર્મ ને માયાનું પ્રધાન પણ છે જ નહીં, બધું મહારાજ કરે છે. અને આવા સમયે જ આપણી કસોટી થાય, આપણી સમજણની કસોટી થાય. બધાએ સમજણ કેળવજો આવી. અત્યારે આપણા માટે સમજણનો જ સમય છે, અને આપણી સમજણની કસોટી અત્યારે જ થાય કે આપણે એ વખતે કેટલા આનંદમાં રહી શકીએ છીએ. આપણું મોઢું કદી ન કરમાય. મહારાજે તો વતનામૃતમાં લખ્યું કે ઘરમાં 10 મનુષ્ય હોય અને 10માંથી 9ને મહારાજ ધામમાં તળી જાય, પ્રથમનું 70મું વતનામૃત વાંચજો, 10માંથી 9ને ધામમાં તળી જાય તો પણ સંકલ્પ ન થવો જોઈએ કે ભગવાને આમ કેમ કર્યું. મહારાજ જે કરતા હશે યોગ્ય જ કરતા હશે. ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જ જાય છે, મરીને મૂર્તિના સુખમાં જ જાય છે. આપણને દેહ પડ્યો નામ થયો, શું આ સંસારમાં માલ હતો, શું સુખ હતું? ભગવાનના ધામનું મૂર્તિના સુખથી પક્ષ સુખ, સુખ ને સુખ છે, મૂર્તિમાં તો સુખ નર્યું છે. ભગવાનના ધામમાં નર્યું સુખ જ છે, શું સંસારમાં માલ છે. 10માંથી 9 ધામમાં જાય તો પણ સંકલ્પ ન થાય, સંશય ન થાય કે ભગવાને આમ કેમ કર્યું, એનું નામ સમજણ. આપણે આવી સમજણ કેળવવાની. મહારાજ પોતાના ભક્તોને કેટલીક વખત કસોટી કરે છે, અને કસોટી કરવા માટે મહારાજ પહેલું તો તનનું દુઃખ આપતા હોય છે. સમજણ ક્યાં ક્યાં રાખવી જોઈએ? તો જ્યારે તનનું દુઃખ આવે ત્યારે. તનનું એટલે શરીરનું કોઈ દુઃખ આવી પડે, કોઈ કષ્ટ આવી પડે, કોઈ રોગ આવી પડે, મહારોગ આવી પડે, અને એ વખતે સમજણ કેળવવી કે નહીં આ પણ મહારાજની ઈચ્છાથી જ આ બન્યું છે. બાપાશ્રીની વાતમાં એક અદ્ભુત પ્રસંગ આવે છે, કોનો કોઈને યાદ છે? બાપાશ્રીની વાતમાં તનનું દુઃખ બહુ આવ્યું, શરીરનું દુઃખ ભગવાને ઘણું મૂક્યું, અને છતાંય એવા સંજોગોમાં બેલેન્સ રાખીને રહ્યા એવા એક ભક્તનું દ્રષ્ટાંત આપ્યું છે. ગોઠીબના કડવા ભગત, પેટમાં સૂળનું દર્દ પડતું એમને. ઘણા વિદ્યાર્થીઓ કેવા હોય, ઘેર બધું આવડતું હોય પણ એક્ઝામિનેશન હોલમાં જાય ને ત્યારે બધું ભૂલી જાય, પરીક્ષામાં કશું યાદ જ ના આવે. એવા ઘણા સ્ટુડન્ટ હોય, ઘણા બી કમ્પ્લેન કરતા હોય અમારા વાલીઓ, પેરેન્ટ્સો, કે આને ઘેર બધું આવડતું હોય, કડકડાટ બોલતો હોય બધું, અને પરીક્ષા હોલમાં જાય ને એક્ઝામિનેશન હોલમાં જાય ને ત્યાં બધું ભૂલી જાય. એ વખતે એને શું લખવું કંઈ ખબર જ ના પડે. એમ આપણે લોકો બધા આવા જ છીએ, આપણને બધી ખબર છે, અહીંયા એટલું સ્ટોર કરેલું છે ને, બધી એટલી કથાવાર્તાની કેસેટો સાંભળી સાંભળીને તમે જો બધું સ્ટોર કરેલું છે, પણ સમય આવે ત્યારે આપણે આપણી નીચે રેલો આવે ને ત્યારે ના પાસ. એ વખતે એનો ઉપયોગ કરવાનો છે. તમને પ્રશ્ન પૂછું, તમારા ઘરમાં
પેલી કેન્ડલ હશે કોઈના ઘરમાં છે, રાખો છો કેન્ડલ, મીણબત્તી કે ને શું કહે, કેટલાના ઘરમાં છે? હશે, ઘણાના ઘરમાં હશે. આંગળી ઊંચી કરો, તમને ખ્યાલ ના, તમને ખ્યાલ નહીં હોય, એ બધું મહિલાઓને ખબર હોય પછી, પણ હશે સંદીપભાઈ તમારા ઘરમાં હશે. બોલો હવે, એ કેમ કેન્ડલ રાખી હોય? ક્યારેક અચાનક લાઇટ જતી રહે, અહીં તો નહીં જ જતી હોય પણ ક્યારેક જતી રહે, તો એ વખતે પેલી કેન્ડલ હોય ને કામમાં આવે. પણ હારી લાઇટ જાય ત્યારે જડે નહીં. બોલો, પેલી મેચ હોય લાઇટર જ અત્યારે મોટે ભાગે, પેલું તમારે નહીં નહીં, જ્યારે તમારે પેલી સગડી આપણે કુકિંગ માટેનું લાઇટ લાઇટર જ કહો છો ને તમે, લાઇટરથી જ હવે પેલી દિવાસળીની જરૂર જ નથી પડતી જનરલી. હવે તો ઠાકોરજીના રૂમમાં તે લાઇટર વાપરે બધા, પેલો દીવો કરવાય, પણ દિવાસળીની પેટી છતાંય રાખતા હોય, ક્યારેક લાઇટરે કામ ના કરે તો સર દિવાસળીની પેટી જ કામમાં આવે. હવે કેન્ડલ પડી છે, દિવાસળીની પેટી પડી છે, પણ સમયે કામમાં ન આવે, લાઇટ જાય ને એ વખતે ગોતાગોત કરો, એટલે ક્યાં ગઈ પેલી કેન્ડલ, ક્યાં ગઈ મીણબત્તી, ક્યાં ગઈ મીણબત્તી. હવે એ વખતે ના ચડે બોલો, તમને ખીચ ચડે કે ના ચડે? દાંત ચડે. હે, લાઈ લાઈને મૂકીએ વસ્તુ તો ટાણે કામમાં ના આવે, કરવાની શું? એમ આપણી પાસે બધી વસ્તુ પડી છે, બધું નોલેજ છે, પણ સમય આવે ને ત્યારે આનું નોલેજ કામમાં આવતું નથી. એટલે ભગવાન ખીજાય આપણી ઉપર કે મૂરખ ત્યાં આજુ ત્યાં હાંભળ હાંભળ કર્યું, કરવાનું શું તારા નોલેજ ને? આપણે આ કરવાનું છે, આવી સમજણ. અને એ સમજણ નથી ને, એટલે નોલેજ છે, સમજણ નથી. વી નો બટ વી કાન્ટ ડૂ, વી હેવ બટ વી કાન્ટ યુઝ. આપણી પાસે છે પણ એનો યુઝ નથી કરી શકતા, અને એનું કારણ સમજણ નથી. સમજણ અને જ્ઞાનમાં આટલો ફેર છે. સમયે કામમાં આવે એમ સમજણ. હવે ગોઠીબના કડવા ભગતનો પ્રસંગ વાતોમાં છપાયો, આપણે ઘણી વખત સાંભળ્યો છે કે ગોઠીબના પંચમહાલનું ગામ છે ગોઠીબ, આપણા ગોધરથી નજીક થાય, અને ગોઠીબ ગામમાં કડવા ભગત હતા. અને એ કડવા ભગત પટેલ જ્ઞાતિના હતા, એમનું નામ કડવા ભગત હતું. એમને પેટમાં સૂળનું દર્દ ઉપડતું, સૂળ એટલે સમજ્યા આમ એકદમ અનબેરેબલ પેઇન, સમજ્યા આમ એવો પેઇન ઉપડે, એવો પેઇન ઉપડે, આમ અંદર જ્યારે ખીલીઓ ભોંકતું હોય ને કોઈ એટલું દુઃખ ઉપજે, અને ભયંકર દુઃખ થાય, અને એ વખતે અનબેરેબલ પેઇન થાય, સુઈ જવું પડે એમને, સુઈ જાય. અને એ વખતે મહારાજ એમને દર વખતે સ્વામિનારાયણ ભગવાન સામે આવીને દર્શન આપે, ઝડારાડ 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 દર્શન આપે. અને તોય મહારાજ પાસે એટલું ના માગે કે મહારાજ મને તમે દર્શન આપો, સાહેબ મટાડો પૈસા આપો, હું આ દુઃખી થઉં છું ને અહીંયા મને બરાબરનો ભયંકર દુખાવો છે, હિસાબ કંઈક દર્શન તો આપો. એટલું ન કે રોજ આવું થાય, અને કેટલા વર્ષથી લખાણમાં છે કે 11 વર્ષથી આ દુખાવો હતો. કેટલા વર્ષથી? 11 વર્ષથી. કોઈ દવા લાગુ જ ન પડે. હવે એવા સમયે એક વખત મહારાજે સામેથી કહ્યું, મહારાજ કે કડવા ભગત, અમારી પાસે માગો તો ખરા, તમે જો માગો ને એટલું કહો ને કે મહારાજ મને મટાડી દો, તો બોલો હું હાથ ફેરવીને મટાડી દઉં, પણ એટલું તો બોલો. ત્યારે કડવા ભગત કે હા તારે મટાડી દો મહારાજ, એવું આવે છે ને? એવું આવે છે ને? મને ખબર નથી, ઉભલી ગયો એટલે કહું છું. શું આવે છે? કોણ કહેશો? કોણ કહેશો? કેટલાને ખબર છે? નથી ખબર તમને? તો આંગળી ઊંચી કરો. નથી આંબળ્યું સંદીપ મારે પહેલી વખત આંબળો છો? બધી ખબર છે, તમે એટલે આંગળી નથી ઊંચી કરતા, હું સમજું છું કે ટાણું આવે ત્યારે આપણે નાપાસ થઈએ છીએ. તો હવે એ ખબર છે
महाराज आज्ञा करे मीठा भगत ने कड़वा भगत ने, कड़वा भगत तमे मागो तो अमे अत्यारे ने अत्यारे तमने मटाड़ी दईए, तमे एटलू तो कहो कि महाराज मटाड़ी दो एम। त्यारे महाराज ने हाथ जोड़ीने एम के महाराज દેડું તમે હસો છો ને મારી સામું જઈને, એ હસો છો એ હું જોઉં છું, એ હસો છો ને હું જોઉં છું મહારાજ તમે રાજી થાવ છો ને, હજુ એ વધુ દુઃખ આપીને તમે વધુ રાજી થજો, વધુ રાજી થતા હોય તો વધુ દુઃખ આપજો, પણ મહારાજ તમે રાજી થજો, હું માગીશ નહીં, હું કડવો મીઠો નહીં થઉં, મારું નામ જ કડવો, હું મીઠો નહીં થઉં, સકામ નહીં થવું મહારાજ, કડવો એટલે મીઠો નહીં થવું એટલે હું સકામ નહીં થઉં, મને મટાડો એ સકામ થયો કહેવાય, મારે નહીં થવું, આપ રાજી થાવ એમ જ મારે સહન કરવાનું હોય મહારાજ, આપની ઈચ્છા વગર આ દુઃખ તમારી ઈચ્છા વગર આવે છે, સુખ મને કાળ કર્મ અને માયાનું પ્રેરું આવે છે મહારાજ, આપની મરજી વગર આ શક્ય જ નથી, અને તમારી મરજીથી આવે છો તો બસ ગણ્યું છે, પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે, બસ મને તમે મહારાજ જે પ્યાર કરીને મને પ્રસાદી આપી છે બસ એ પ્રસાદીનો હું ભોગ કરી શકું, હું સહન કરી શકું એવી શક્તિ આપો મહારાજ, મારે બીજું કશું જ માગવું નહીં, હું નહીં માગું કે મને મટાડી દો, નહીં કહું, મારે તો તમને રાજી કરવા છે, બસ રાજી કરવા છે, આપ રાજી થાવ એમ જ મારે જીવવું છે, આપની મરજીમાં મારે રહેવું છે, આપની ઈચ્છામાં રહેવું છે, આપની ઈચ્છાથી આ દુઃખ આવ્યું છે તેના દુઃખને મારે સહન કરવું છે, પરંતુ હું નહીં માગું, બસ આપ રાખો એમ રહેવું છે, આપ દેખાડો તે જોવું છે, નહીં માગું, કેવી સમજણ કહેવાય, કેવી સમજણ. આપણા એક હરિભગત હતા, હરિભગતના મિસિસને કેન્સર થયું, હવે જ્યારે હોસ્પિટલ ગયા, ડોક્ટરે એમનું જ્યારે ડાયગ્નોસ કર્યું કે ભાઈ એમને કેન્સર છે, એટલે એમણે ડોક્ટરે બેનને કહ્યું કે બેન તમે બહાર જાઓ ને, મારે થોડુંક તમારા હસબન્ડ જોડે કામ છે, એટલે બેન શું કહે છે ખબર છે, એટલા બળિયા, એટલા સત્સંગમાં બળિયા, રૂવાડે રૂવાડે સમજણ જેને હોય શું કહે છે, ડૉક્ટર સાહેબને હસતા હશે કે ડૉક્ટર સાહેબ તમારે શું કહેવું છે મને ખબર છે, તમારે મારા હસબન્ડને એકલા બેહાડીને શું કહેવું છે મને ખબર છે, તમે તાર કહી દો ને મારી હાજરી, મને કાંઈ થવાનું નથી, મને કોઈ ફેર પડવાનું નથી, હું મેન્ટલી પ્રિપેર્ડ છું, કેન્સર થયું છે, મારા ધણીની મરજી વગર કેન્સર થાય જ નહીં, મારા ભગવાન સ્વામીની ઈચ્છાથી થયું છે, હું એનો સ્વીકારવા તૈયાર બેઠી છું, મને કાંઈ નથી, માટે તમે કાંઈ ચિંતા ના કરશો, મારા છુપાવવાનો, મારાથી જાણ ના થાય, મને ખબર ના પડે, કશું નહીં, સહર્ષ અને હસતા નસતા, ત્યાંથી જેવા હસતા હસતા અંદર ગયા હતા, જ્યારે ડાયગ્નોસ થઈને બહાર નીકળ્યા એટલું જ હસતું મોઢું, ત્યારે પહેલાં એમને હસબન્ડ એમ કહે છે કે ડૉક્ટર સાહેબ એવું કહેતા હતા કદાચ ઓપરેશન કરવું પડશે, ડૉક્ટર સાહેબ પાછા કે ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ ઓપરેશન તમારે નથી કરવાનું, તમારા દ્વારા મારા મહારાજ કરશે, સમજ્યા, અને મારા મહારાજ મને જેમ રાખે એમ રહીશ, પરંતુ મને કાંઈ સંકલ્પને સંશય નથી, મારે તો હું ભગવાનની મુક્ત છું એમ કહેવો, પેલા બેન શું કે હું તો ભગવાનની મુક્ત છું, મારે તો બે હાથમાં લાડુ છે, એટલે ડૉક્ટર બિચારા આમ વિચાર કરે, શું ડૉક્ટરના વાવી કંઈ ખબર ના પડે કે બે હાથમાં લાડુ એટલે શું, એ કે પછી બેન શું કહે છે, અમારા ગુરુજી એમ કહે છે કે હાથી હોય ને હાથી હાથી જીવતે લાખનો હોય અને મુવે હવા લાખનો હોય, જીવતે લાખનો હોય અને હાથી મરે ને પછી હવા લાખનો થાય, જીવતા એની પ્રાઇસ લાખ રૂપિયા હોય અને મર્યા પછી એની પ્રાઇસ હવા લાખ થઈ જાય, આવું તો મેં આજે સાંભળ્યું હશે, આ પહેલી વખત સાંભળ્યું, આ કહેવત છે, જીવતે લાખનો મોવે હવા લાખનો, એવું કેમ ખબર છે, એના દાંત હોય ને
એની કિંમત જ, એની કિંમત બહુ કિંમત હોય. એ જીવતો હોય ત્યાંથી દાંત ના વેચાય, પણ મરી જાય ને એટલે એના દાંત, ફક્ત જેના જે બે દાંત હોય ને એ દાંત 1,00,000 વેચાય. બરાબર. અને એ મર્યા પછી જ એના કામમાં આવે, એટલે એની પછી એનું ડેડ બોડી હોય ને એની 1,00,000 ઉપજે. જીવતો હોય ત્યાં સુધી એના 1,00,000 જ ઉપજે. એ મારા બે હાથમાં લાડુ છે, હું તો છતે દેહ ભગવાનની મૂર્તિમાં બેઠી છું કે, અને જ્યારે મારો દેહ પડશે તો આય તે મારા એક હાથમાં ચૂરમાન લાડુ છે ને એક હાથમાં મગજનો લાડુ છે. છતે દેહ મૂર્તિમાં છું, દેહ પડ્યા પછી હું મૂર્તિના મહારાજના સુખમાં જ છું. હું એ 1,00,000ની થઈ જવાની છું. કેવો મને હૈયામાં એનો આનંદ છે. જો આનામ સમજણ કહેવાય. હવે આવી બધી વાતો સાંભળીને આપણે તાળી તો પાડી, પણ સમય આવે ત્યારે આપણને સહેજ કંઈક થાય ને, હોય 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 કર્યા કરીએ આપણે, શું હોય હોય. ભગવાને જેમ રાખ્યું એમ રહેવાનું હોય. સંકલ્પ શાનું, સંશય શું. એક જ સૂત્ર આપણા બ્લડમાં પહે જવું છે, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. ફરીથી બોલો બધા, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. હોય જ નહીં, વાત સાચી છે, હોય નહીં, હોય જ નહીં. દાસના દુશ્મન હરિ કદી હોય જ નહીં. બધા બોલતા નથી હજુ, દાસના દુશ્મન હરિ કદી હોય જ નહીં. તો હું દાસ, આપણે બધા દાસ કર્યા કે નહીં પેલા, તો મહારાજ આપણા દુશ્મન હોય તો સમય આમ કેમ કર્યું એવો વિચાર આવવો જોઈએ આપણને. જે થયું એ કે જ થયું છે, યોગ્ય જ કર્યું છે. જાણું આવે ત્યારે એવી સમજણ રહેતી નથી. સેવકને એકાંત હતું, 2 વર્ષ પહેલાની વાત છે, 4-5 વર્ષ પહેલા. દર વર્ષે હું એકાંતમાં વર્ષમાં 2 વખત જતો હોઉં છું, મહિનો મહિનો. એકાંત દરમિયાન મારે બધા કોન્ટેક હું બંધ રાખું, ટેલિફોને બંધ, બને ત્યાં સુધી કોઈ વ્યવહારિક પ્રવૃત્તિ સંસ્થાકીય કે મેટરમાં પણ હું મહિનો ડિસ્ટર્બ ના થતો, બને ત્યાં સુધી મૌન રાખતો. ખાલી એક સંત આવતા હોય, જમીન આપીને જતા રહે, બાકી નો ટોક ટુ ઇચ અધર, નો અધર એક્ટિવિટીઝ. એ દરમિયાન આપણા વડોદરાના 2 હરિભક્તો એ ભાઈઓ, અને એ જમીનનો લેન્ડનો, જમીન લેન્ડ ખરીદે, લેન્ડ બાય કરે, લેન્ડ સેલ કરે, એટલે જમીનનો લે વેચનો ધંધો કરે. અને એમનો વારંવાર સ્વામી પર, અમારા સરળ સ્વામી પર કે જે જોડે હતા એમની પર ફોન આવે કે સ્વામીને આપો ને, સ્વામીને આપો ને. સ્વામી હમણાં નહીં મળે, અરે પણ અર્જન્ટ કામ છે. તો સ્વામી એકાંત, અરે સ્વામીનું એકાંત આવું, એકાંત અમે લોકો મરી જઈએ તો એ સ્વામીને ફોન ના આવે એમ કે આવતું હશે કે, સ્વામી તમે મેસેજ આપો, મેસેજ પહોંચાડો. મેસેજમાં લખીને આવ્યું ખરું કે એમને એક જમીન લેવી છે ને એ બાબતમાં એમને આપની સાથે વાત કરવી છે કે જમીન લઈએ કે ના લઈએ. આ ઘણા આવવામાં એમને હેરાન કરતા હોય, જમીન લઈએ કે ના લઈએ. એટલે આ ભાઈ તમારે પોવાતી હોય એટલો હવે એમને શું માથા કૂટવો છે. પણ આવું ઘણા આવું ઈચ્છતા હોય, એ જમીન લઈએ કે ના લઈએ એટલું પૂછવું છે. મને એમ લાગ્યું કે આ કંઈ એવું કંઈ એવી સિન્સિયર સિરિયસ મેટર નથી, એટલે મેં વળી બહુ એમની કેર ના કરી, મારી ભૂલ કહેવાય. હવે જ્યારે 15 દિવસ પછી મારું એકાંત 15 દિવસનું બાકી હતું, 10-15 દિવસ એકાંત પત્યું, અને પછી 2 ભાઈ મળવા આવ્યા ને એવા મારી પર તૂટી પડ્યા 2 જણા. મળો સમજ્યા, મને કે સ્વામી ભળ્યું તમારું એકાંત, કે આવું એકાંત કોઈક મને મરી જાય તો તમે એકાંત એકાંત ભર્યું તમારું એકાંત. મને કે સ્વામી અમારા હાથમાંથી સોનું જતું રહ્યું, અમારા હાથમાંથી સોનું જતું રહ્યું. શું સોનું જતું રહ્યું? અરે કે ભાઈ સાહેબ, એક સરસ રોડ ઉપર સ્વામી એવી જગ્યા આવેલી સ્વામી, અને હોનાનો ટુકડો સ્વામી, અમને ખબર હતી આ જગ્યા અમે 6 કરોડમાં લઈએ, અને સ્વામી 12 જ મહિનામાં ત્યાંથી 150 ફૂટનો રોડ પસાર થવાનો હતો સ્વામી, અને રોડ ઉપર આવી જવાની હતી આ જગ્યા. અમે પ્લાન જોયા હતા અંદર કોર્પોરેશનમાં, સમજ્યા, પેલું હુડાની અંદર, અને ત્યાં સ્વામી એ જગ્યા સ્વામી અત્યારે 7 કરોડમાં મળે છે સ્વામી. એ જગ્યા અમને ખબર હતી કે જો આ લઈ લઈએ અને રોડ પડી જાય પછી તો આ જ જગ્યા સ્વામી 3 ગણા 4 ગણા ભાવ 12 મહિનામાં થઈ જાય, સ્વામી 25 કરોડમાં વેચાય એવી જગ્યા હતી સ્વામી.
મારો બધો નફો જતો રહ્યો. કોક જગ્યા લઈ ગયું કે તમે મળ્યા જ નહીં, અમે આ મળવા માટે ફાંફા માર્યા ને જગ્યા કોક લઈ ગયો, એ હોનું કમી ગયો કે અમે રહી ગયા. વળ્યું તમારું આવું એકાંત કે આવું એકાંત? સેવકે સોરી કીધું, સોરી દેવાનું, માફ કરજો. શું માફ કરજો? માફ કરજો, માફ કરજો. 25 કરોડ નું જતા રહી અમારે, માફ કરજો. ઘણું વઢ્યા મને, હું સહન કરી લીધું. આપણે કીધું કઈ વાંધો નહીં, હરિભક્તો છે ને, એને વઢે તો આપણને બીજું કોણ વઢશે? અધિકાર છે તમારો, તમારી ઉપર અમારો અધિકાર હોય, તમારો અધિકાર અમારી ઉપર ના હોય ભાઈ? હોય, બધું કાયમ ઓછો, વન વે ચાલે, કોક દાડો ટુ વે ચાલે ને પહેલા. એટલે ધીમે રહીને જરા શાંતિ. એટલે કે જો દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. આ મહારાજે જ તમારા હાથમાંથી જમીન છટકાઈ છે. અમે મળ્યા નહીં, એકાંત નડ્યું, તમારો તમારા હાથમાંથી જતી રહી, કાંઈ દુઃખી ના થશે. આ મહારાજ જે કરે તે સારા માટે જ કરે. શું ધૂળ સારા માટે? ચોખ્ખું દેખાય છે, હાથના 15-25 થવાના હતા સ્વામી, ચોખ્ખું આમ દીવા જેવું છે. નાના છોકરાને ખબર પડે એ વાત છે ને, તમે અમને સમજાવવા નીકળ્યા છો કે પટાવો છો કે ભગવાન કરે હાર. મેં કીધું પટાવતો નથી, 100% વાત છે. મહારાજ કરે સારા, સમજણ કેળું, કાંઈ દુઃખી ના થશો. મહારાજની મરજી નહીં હોય, પાછળ મુશ્કેલી આવવાની હશે, એટલે જ આમ થયું છે. અડધો કલાક કલાક ઓક્સિજનના બાટલા ભર્યા એટલે ભાઈ થોડાક હાજા થયા. ઓક્સિજનના બાટલા એટલે એમ ધ્યાન બેને, પેલો માંદાનો ઓક્સિજન આપે ને એટલે સીધું એનું દાડા ટકે એમ, એને બી ઓક્સિજનના 2-4 બાટલા આપ્યા ત્યારે હરખું થયું. ત્રણ મહિના પછી બોલો, એ ભાઈ એ ભાઈ પૂનમે આવેલા મને કે સ્વામી 2 મિનિટ આપો. રાજી રાજી હતા મોઢા ઉપર. મેં કે શું નવા સારા સમાચાર છે કહો? કારણ કે મોઢું ચાડી ખાઈ જાય હંમેશા. ફેસ છે ને, તમે ગમે એટલું તમે એને છુપાવવાનો પ્રયત્ન કરો ને, પણ આ ફેસ રીડિંગ છે ને એ મારો ચાડી ખાઈ જાય. મેં કે શું શુભ સમાચાર છે કહો? મને કે સ્વામી મહારાજે બહુ કૃપા કરી. શાની કૃપા? સ્વામી પેલી જમીન લીધી હોત ને મરી જા તમે બધા. કેમ? સ્વામી પેલી જગ્યામાં રોડ આખો પડલી ગયો. સ્વામી રોડ જ્યાંથી પડવાનો ત્યાં બદલે કે જમીનની બરોબર વચ્ચેથી નીકળ્યો સ્વામી, વચ્ચેથી. બે જમીનના 2 ટુકડા થઈ ગયા, ચીંદેડા થઈ ગયા, કે 2 ચીંદેડા થઈ ગયા બે બાજુ. સ્વામી હવે 7 કરોડમાં કોઈ, 7 કરોડની જમીન 2 કરોડમાં કોઈ ના લે, મફતે ના લે એવી થઈ ગઈ. કેવો સારું થયું ને પૈસા, અમને જમીન લેવા જ ના દીધી. નહીં તો મરી જાય તમે, કાળા ઊંડેરો વાત કહેવો, અમારું જિંદગીનું બધું સાફ થઈ જાત. સારું થયું ના લેવા દીધી. કીધું હવે બોલો, દાસના દુશ્મન હરિ કદી હોય. એટલે તમે બોલો બધા સાંભળી, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. પછી ખોખારીને બોલ્યા, આમ જ છે. ભગવાન આપણી પડે પડે ભગવાન આપણું કામ કરતા જ હોય. મુક્તો જે કરે છે એમાં કોઈ સંશય કરવાની આપણી પાસે કોઈ બુદ્ધિની તાકાત નથી. કદી સંકલ્પ નહીં કરો, કદી સંશય નહીં કરો. પાસ થો, સમયે પાસ થો, સમયે પાસ થો, સમયે આ સમજણ કામમાં આવે. આમ કેમ થયું એ વિચાર કરવાનો આપણને કોઈ અધિકાર નથી. જે કરે છે મહારાજ સારા માટે કરે છે. તનનું દુઃખ ગમે એટલું આવે, અડવા ભગતને તનનો દુઃખ આવ્યો તો પણ મહારાજની સામે મહારાજને એમ નથી કહેતા કે મહારાજ મારું દુઃખ મટાડે તો સારું. 11-11 વર્ષથી રીબાય છે બોલો, અને છતાંય મહારાજ હસતા હોય હું જઈને, મહારાજ તમે હજુ વધુ રાજી થઈને વધુ દુઃખ આપતા હોય તો આપજો, પરંતુ હું માગીશ નહીં તમારી પાસે, કદી નહીં માગું કે મારું દુઃખ મટાડો, કદી નહીં માગું. મહારાજ જે કરે છે યોગ્ય કરે છે. હરિભગત છે, પોતે પોલીસ ખાતામાં છે, પોલીસ ખાતામાં જોબ કરે છે. આજથી 7-8 વર્ષ પહેલા એક એવો ઇન્સિડેન્ટ બન્યો, એક એવી ઘટના બની. એ જે એ ત્યાંના એ જિલ્લાના જે DSP સાહેબ હતા, DSP એટલે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય ને, એને ત્યાંના જિલ્લાના પોલીસ વડા, અને બહુ એને સાહેબનો PA જેવો હતો, એનો PA હતો સેક્રેટરી, PA એનો, PA એટલે પર્સનલ આસિસ્ટન્ટ.
એને 20 વર્ષની જોબ એની, એના આસિસ્ટન્ટને એને બહુ ઓનેસ્ટલી કામ કરેલું, રાત દિવસ મથે કામ, એટલું બધું વર્ક કરે, 18-18 કામ કલાક, ઘણી વખત 15-15 અવર્સ, 15 અવર્સ, 18 અવર્સ કામ કરે. એના નેક્સ્ટ જેના જે બોસ હતા, એના જે એને બોસે કહેલું કે આ વખતે પ્રમોશન જે આપવાના છે, તારું પહેલું પ્રમોશન હશે, તને પ્રમોશન મળી જશે. એના બોસ જોડે એને બહુ ઘર જેવા સંબંધ. હવે જ્યારે પ્રમોશન આવ્યું 6 મહિના પછી, પ્રમોશનમાં 22 જણને પ્રમોશન આપ્યું, 22% હેઝ પ્રમોટેડ, પરંતુ એક્સેપ્ટ હિમસેલ્ફ, એના સિવાય બધાને પ્રમોશન. આને જ નહીં જો ખરી થઈ જોવા જેવી. આપણે જો આવા સમય આવે ને ત્યારે હરી શ્રદ્ધાએ તૂટી જાય ને ભગવત ભક્તિ જતી રહે ને બધું જતું રહે, અને એ વખતે આપણને એમ થાય કે આરું શું ભજન કહીને કહીને મરી ગયા, તૂટી ગયા, તો એ ભગવાને જો બધાને એ તો રડવા જેવો થઈ ગયો, અને આવ્યો મારી જોડે અમદાવાદ દોડતો, બધા અમારી જોડે આવા જ કેસ ચાલતા જ હોય છે, શું કરીએ કહો. અમારે ઇન્ડિવિજ્યુઅલ બધા એને સમજણની વાતો પણ કરવી પડે, શું કરીએ. અને આ રડવા માંડ્યો કે શું અહીંયા બધા બાયુને પ્રમોશન મળ્યું, હું એકલો રહી ગયો, કેટલો ઓનેસ્ટલી કામ કરું છું ભાઈ, સારું મને મારો બોસે કહેતો હતો કે તારું પ્રમોશન પહેલું છે, તારું મને એણે મારું લાગવગ ના કરી, કશું ના કર્યું, મારી ભલામણ ના કરી, સાહેબ 22ને પ્રમોશન આપ્યું, હું જ રહી ગયો, મારી પાછળ આવેલા બધા મારા જુનિયર હારે આગળ નીકળી ગયા અને હું રહી ગયો. સ્વાભાવિક છે કે ને જેલસી થાય અને દુઃખે થાય, ખૂબ રડે. અમારી જોડે એક જ દવા, સબરોગ કી એક જ દવા, એક જ માસ્ટર કી, કઈ દાસના દુશ્મન હરી કદી હોય. તમે કહેશો કે સાહેબ તમારે બધાને એક જ વાત, હા એક જ વાત, દાસના દુશ્મન હરી કદી. મહારાજ જે કરતા હોય સારું કરતા હોય માટે મહેરબાની, કેમ તો દુઃખી ના થાય, આમાં ભગવાનની ઈચ્છા હશે, આવી ઈચ્છા ભગવાનની. મારી પાછળ વાળા બધા જુનિયરો આગળ નીકળી જાય, હું સિનિયર થઈને હું પાછો રહી જાઉં, આવું બધું સ્વામી કેવી રીતે બેર થાય, ભગવાનની ભક્તિ કરી આપણને. મેં કીધું આના માટે ભક્તિ કરી, ના ના આના માટે નહીં, કલ્યાણ માટે કરું છું, પણ તોય સ્વામી સારું આવું બધું આપણું ભગવાન કઈ આપણે સામું નહીં જોતા હોય. હવે ડિપ્રેસ થઈ ગયો હોય અને જો પડેલા પાટું ના મરાય, શું કરાય, પહેલા પંપોળીને ઉભો કરવો પડે કલાક બે કલાક, એને ઓક્સિજન આપીને કે જો મહારાજ જે કરે હારા માટે તું ગેર જા, હાચા મહારાજની ઉપર વિશ્વાસ રાખે, કોઈ દિવસ સંકલ્પ ના થવો જોઈએ આપણને કેમ ભગવાને આમ કર્યું, મહારાજ રાખે એમ રહેવું, દેખાડે જવું. પણ એ વખતે અમારે બહુ કાઠું પડી જાય આવી દવા આપતા આપતા, એ વખતે દવા આપવી એ બહુ અઘરી પડી જાય. માંડ કલાક બે કલાક અમે એને બળ આપીને મોકલ્યો, ચોથે દિવસે એનો ફોન આવ્યો, એમ કે સ્વામી મહારાજે બહુ દયા કર્યો. શું દયા કરી સ્વામી, બોલ્યા 22 એને બધું ફ્રોડ નીકળ્યું, અને સ્વામી એમાં 22 એને સસ્પેન્ડ કરી નાખ્યા, 22 જેટલાને પ્રમોશન આપ્યું હતું બધા એવરીબડી સસ્પેન્ડેડ, બધા સસ્પેન્ડ થઈ ગયા, અને સ્વામી હું બચી ગયો, મને પહેલું પ્રમોશન, નવું પ્રમોશન પહેલું મને સાહેબ ઉભલાઈને આપી દીધું. સ્વામી 22માં જો મારું નામ હોત ને તો હું સસ્પેન્ડ થઈ ગયો હોત. સમજ્યા, મહારાજે બહુ કૃપા કરી, સારું થયું 22 નહોતો કહ્યો, એ કે જો હવે ભગવાને બહુ સારું કર્યું. તો કોઈ દિવસ કોના છીએ આપણે વિચાર કરજો, કોના છીએ આપણે, કોના છીએ બંધુઓ, મહારાજના છે, સ્વામિનારાયણ ભગવાનના છે. સ્વામિનારાયણ ભગવાન જે કરતા હશે એની પાછળ કોઈ હેતુ હોય, ભક્તો સંકલ્પ એમનો જ, બસ હાથ જોડી એટલું જ બોલાય, હે મહારાજ બસ આપની ઈચ્છામાં આયકો અગાડવું, આપ ચાહો તેમ મારે રહેવું, અમારો કોઈ સંકલ્પ નથી, અમને કોઈ સંશય નથી, આપ જેમ કરો એમ જ અમને મંજૂર છે. હસ્તે મુખે પછી પરાણે મંજૂર કરીને આપણે સ્વીકારીએ, પછી લબડી લબડીને આપણે પેલું પેલી, એક આપણે નાના હતા ત્યારે ખબર છે, એક પેલું શિયાળની વાત આવતી, ફોક્સ, સમજ્યા, પેલું શિયાળ આમ નીકળ્યો, પેલું દ્રાક્ષનું એક પેલું માંડવું હતું, દ્રાક્ષ યાદ આવ્યું કોઈને, એટલે એણે કે જોયું, એટલે એણે એને એને આમ પેલી ગ્રેપ્સ હતી, એટલે એણે કૂદકા મારીને પેલી ગ્રેપ્સ લેવાનો પ્રયત્ન, ભારું ઊંચું 8-10-15-25 વખત કૂદકા માર્યા, પણ હાથ દ્રાક્ષ હાથમાં આવી નહીં, એટલે ભાઈ લબડીને મોઢું બગાડીને નીકળ્યું, ત્યાં કોઈ ખામે બીજું એક શિયાળ મળ્યું, કેમ દ્રાક્ષ ના ખાધી, અરે ખાટી હતી, શું કહે છે, ખાટી હતી.
લબડીને આપણે પછી રહેવું એમ નહીં, હસ્તે મુખે સ્વીકાર કરો. અમે નાના હતા ત્યારે અમારે એક ભણવામાં કવિતા આવતી, બહુ સરસ પોએટ હતી આ, બહુ સરસ કવિ, તમારે આવતી હશે ઘણાને, કવિ બાલાશંકરની કવિતા આવતી ગુજરાતીમાં, બહુ સરસ. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. ગુજારે જે શિરે તારે જગતનો, જગતનો નાથ એટલે કોણ ભેલા? ભગવાન તારી ઉપર જે કંઈ ગુજારે, ગુજારે એટલે જે તને પરિસ્થિતિમાં રાખે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, સહી લેજે, સહન કરી લેજે, ગણ્યું છે પ્યારું પ્યારા એ, પ્યારું પ્યારા એ. પ્યારા એટલે કોણ પ્યારા ભેલા? ભગવાને તારા માટે જે પ્યારથી તને પ્રસાદી આપી છે એને પ્યારથી સ્વીકારી લેજે. બસ ભગવાનની આપેલી પ્રસાદી છે. કોઈ દિવસ ભગવાને આમ કેમ કર્યું, હોય હોય હું જ લાગમાં આવ્યો, મારી જ ઉપર ભગવાન કેમ પાછળ પડી ગયા છે, આપણે આવું બોલીએ, ભગવાન મારી વહે જ કેમ પડી ગયા છે. અને એમાં પછી જોડી દઈએ શું, આપણે આટલી બધી ભજન કરીએ, આટલી બધી ભક્તિ કરીએ, સ્વામી કેમ સેવા કરીએ, આપણે આમ કરીએ તેમ કરીએ, તો ભગવાન આમ કેમ કરતા હશે, એને જોડી દઈએ. એટલે આખો માર્ગ મોક્ષનો છે, એને એને ક્યાં તમે જોઈન કરી દો છો? આ આખું જે કરીએ છીએ આપણે મોક્ષ માટે કરીએ છીએ, ભગવાનના પ્રાજીભા માટે કરીએ છીએ. હવે એને ઓલા વ્યવહારિક વસ્તુઓ જોડે જોડી દઈએ, આપણે આમ કરીએ તો આમ કેમ થયું, કદી નહીં વિચાર કરો. મહારાજ જે કરે છે યોગ્ય જ કરે છે, કદી સંકલ્પ ન થવું જોઈએ. રાખે ભગવાન, રાખે એમ રહેવું, દેખાડે તનનો દુઃખ આપે આવું, ત્યારે પણ કોઈ દિવસ સંશય ન કરો. અને મોટા મોટા નહીં તે મહારાજ અવરભાવમાં આવું કરતા હોય. લ્યો આપણા સદગુરુ ઈશ્વર બાપા સ્વામી 7 વર્ષ મંદવાડ ગ્રહણ કરે, 7 વર્ષ. સ્વામિનારાયણ ભગવાને કેટલો મંદવાડ ગ્રહણ કરેલો છે. બાપા શ્રી આપણા અબજી બાપા, બોલો ગોડી લઈને જતા હતા ને ગોડી ઉપરથી પડ્યા, 6 મહિના ખાટલો થઈ ગયો બાપા અબજી બાપા, બોલો પગ ભાગી ગયો, 6 મહિના ખાટલા પડ્યા. હવે એમ થાય કે આવા મોટા મુક્તોના હાથમાં બધું છે, એ શું કરો, હેરાન થતા હશે. મહારાજની મરજી છે, મહારાજ આપણને દેખાડવા માટે કે આ વસ્તુ અવરભાવની છે. અવરભાવમાં આજે બાપજી અવરભાવમાં તમે જોવો તો ડાયાબિટીસ જેવું દેખાડે. હવે સ્વતંત્ર જ કેટલાયના ડાયાબિટીસ મટાડી દીધા છે એમણે, બોલો. મેં જોયું છે, નજરે જોયું છે, બોલો. એ ગરીબ વખત આવેલો તે એને એની રસોઈ હતી, અને દૂધપાકની રસોઈ બનાવેલી 15-20 વર્ષ પહેલાંની વાત છે. દૂધપાકની રસોઈ બનાવડાયેલી કે સંતો દૂધપાક ખૂબ જમજ્યું, કે તમે ઘરના કેટલા વાંધા, કે અમે 3 બાપ દીકરો, 2 બાપ દીકરા, હું અમે 3 જણા જવાના છે. એમને જમવા બેહાડ્યા, હું પીરસતો હતો ને બાપજી આવ્યા, બોલ્યા ભાઈને ડાયાબિટીસ વર્ષોથી, 60 વર્ષની ઉંમરે બોલા બાપાની, તે એમને ડાયાબિટીસ બહુ, 300-400 ડાયાબિટીસ રહે, તે દૂધપાક લીધેલો જ નહીં. બાપજી આવ્યા, બાપજી કે એ આ વાડકી કેમ ખાલી છે, કે બાપા ડાયાબિટીસ છે. અને રીતસર બાપજી કે લાય મારી જોડે લાય, અને બાપજી તપેલી ઊંધી વાળી દીધી, પૈસા પીજા પીજા પીજા, બોલો 6 વાડકા પીવડાવી દીધા. કેટલા? 6. પણ બાપા મને ડાયાબિટીસ છે. બાપા કે તારી ડાયા, આ તારી દવા. શું કહે છે? આ તારી દવા, બોલો, આ તારી દવા. ડાયાબિટીસ પીધો, 6 વાડકા પીવડાવીને ડાયાબિટીસ કાઢ્યો, આ તારી દવા જ કે. અને હજુ સુધી બોલો એને કોઈ દાડ 100 ઉપર ડાયાબિટીસ કોઈ આવતો જ નહીં. સુગર માપે ને તો 100 ગયો ડાયાબિટીસ એના જીવનમાંથી ગયો. 10-15 વર્ષ પહેલા એને 2006માં એના પપ્પા સવારના પરમાં આવ્યા ફાઇલ લઈને. એક દિવસ, બાપજી હોસ્પિટલમાં દાખલ થવા જઉં છું. શું છે? બાપજી 2 દિવસ પહેલા પેલું એન્જિયોગ્રાફી કરાવી, 2 નળી 100% બ્લોકેજ છે. હા, વાલનું ઓપરેશન, પેલું હાર્ટ એટેક, પેલું વાલનું, વાલ બંધ છે, વાલ બગડેલો છે, એટલે મારે વાલનું ઓપરેશન, હાર્ટના વાલનું ઓપરેશન કરાવવાનું છે. અને બિલકુલ એ કામ કરતા નથી વાલ, અને ડૉક્ટરે કીધું છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. હા, 90% ડેમેજ છે, માટે બિલકુલ નહીં ચાલે. હવે તમે જેટલું મોડું કરશો એટલું ગયું, ગમે ત્યારે એટેક આવી જશે, ગમે ત્યારે તમે જતા રહેશો. ડૉક્ટરે આવું કહ્યું, ત્યાંના મોટો ડૉક્ટર રાજેશ ભીટ, આપણે બાપજીનું જેને હાર્ટ એટેકનું ઓપરેશન કરેલું, એ મોટો બહુ ડૉક્ટર, અમદાવાદના બહુ સિનિયર ડૉક્ટર કહેવાય.
એટલે કે બાપજી હું આજે દવાખાનામાં દાખલ થઉં છું, કાલે ઓપરેશન છે, એટલે મને આશીર્વાદ આપો, ભેળા પડજો. બાપજી ફાઇલ મગે લઈ દી, ફાઇલ હતી, ફાઇલ લઈ. બાપજી આમ જોઈ, બાપજી ઇંગ્લિશમાં બધું લખેલું, મોટા પુરુષ લીલા જો ઇંગ્લિશમાં લખેલું, બાપજી કયો ઇંગ્લિશ ભણેલા નહીં. બાપજી આમ ફાઇલ છે, બાપજી આમ ફાડી નાખી, રીત સર. ઘેર જતો, ઘેર જતો રે, કાંઈ ઓપરેશન કરવાનું નથી, ઘેર જતો. તારા વાલ બધા હારા થઈ ગયા, જા, તારા વાલ હારા થઈ ગયા, કશું નથી, ગર્ભેગો થઈ જા, કંઈ થવાનું નથી. બોલો, હવે એ અનંતના બાયપાસ કરી દે, અનંતના વાલ હારા કરે, પણ એમણે પોતે બાયપાસનું ઓપરેશન કરાવ્યું. કેવી રીત કરાવતા હોય ખબર છે? કેમ કરાવે મોટા પુરુષ? કેટલા એના મુક્તો અમને ઘણાય કહેતા હોય છે કે સ્વામી, તમે ને બાપજી વારંવાર માંદા થઈ જાઓ છો, ને વારંવાર તમે દવાખાના, ને વારંવાર હોસ્પિટલ, ને આવું બધું કેમ થાય છે? ત્યારે અમારો એક જ જવાબ હોય છે, અમે, અમારો દયાળુ સ્વભાવ છે, અમે કોઈના દુઃખ અને દર્દ જોઈ શકતા નથી. કોઈ અમારી જોડે બહુ દુઃખીઓ આવે એટલે અમે બહુ બિચારો પ્રાર્થના કરે તો અમે એનું દર્દ અમે લઈ લઈએ, સમજાય, એને સુખ્યો કરી દઈએ, જાતું સુખ્યો થશે. કંઈ નહીં, તમે રાજી થાવ છો, તાળી પાડીને તમે ખુશ થાવ છો, અમે દર્દ લઈ લઈએ. મોટા પુરુષ આપણો દર્દ લઈ લેતા હોય. મોટા પુરુષને ક્યારેક પ્રાર્થના ન કરવી, નહીતર આ બહુ દયાળુ હોય. આપણી પ્રાર્થના સાંભળીને એને મહારાજે દુઃખ આપવાનું કર્યું હોય ને, મહારાજને કહી દે કે મહારાજે અમને આપી દો અને એ સાજો રાખો. બોલો, પોતાના ભક્તોના કેટલાય દુઃખો લઈ લેતા હોય, મા એ જ મોટા પુરુષ કહેવાય. ભક્તોના દુઃખ લઈ લે પોતે. આપણે કેવી મોટા પુરુષને પ્રાર્થના કરવી ને કેવી ન કરવી આપણે વિચારવી જોઈએ. બાકી મોટા પુરુષ લઈ લેતા હોય. હું ઓપરેશન કરાવી નાખીશ, તને માફ. બાપજીએ બાયપાસ કરાવી તરત અને એમને મુક્તિ આપી દીધી. આવું તો અમે કંઈક જોયું છે. તો હજારોના દુઃખ દર્દને મહારાજને મોટા પુરુષ આમ ઝીરો કરી નાખતા હોય અને પોતે પોતાના માથે લઈ લેતા હોય. તમે ખુશ રહેતા હોય તો અમારા માથે ભલે આવે, બસ અમે દુઃખ લઈ લેવા તૈયાર છીએ, કોઈ રહેશું, પડ્યા રહેશું. તમે હાજર રહેતા હોય તો તમે અમારા છો, અમે તમારા માવતર છીએ. વી આર અ પેરેન્ટ્સ ઓફ ઓલ ઓફ યુ. અમે લઈ લઈશું. વારંવાર દે છે, અવર ભાવ છે, કઈ નહીં, અને અમને કાંઈ અસર નથી થવાની. ઘણા અમને કહે કે સ્વામી, મહારાજને પ્રાર્થના, તમે બધાના દુઃખ મટાડો છો, તમે ભાઈ સાહેબ, તમે પ્રાર્થના કરો ને તમે સ્વતંત્ર છો, જતું રહે, બધું આમ થઈ જાય તેમ થઈ જાય. કે નહીં, એવી પ્રાર્થના ના થાય. કોકની પ્રાર્થના કરીને અમે એને અડવો કરી નાખ્યો હોય, અમારી પ્રાર્થના અમે કરીએ? મહારાજ જે આપ્યું છે એને સ્વીકારી લેવાનું, પ્રસાદી સમજીને સ્વીકારી લેવાનું. તો આનું નામ સમજણ કહેવાય. સમજણ કેળવજો બધાએ. તનનું દુઃખ ગમે એવું ભગવાન મૂકે આપણને, કોઈ દિવસ ઓશિયાળા ન થવું, કોઈ દિવસ દુઃખી ન થવું, કોઈ દિવસ સંકલ્પ ન કરવો. બસ બે જ વિચાર રાખવા, મહારાજ રાખે એમ રહેવું અને દેખાડે તે જોવું. બીજો વિચાર, દાસના દુશ્મન હરિ કદી હોય ન. ભગવાન ક્યારેક જન્ના દુઃખ આપે, જન્ના. જન્ના એટલે કોક થકી ઉપાધિ મૂકે, અને બીજો જન્ના એટલે મહારાજ પોતાના જે નિકટના હોય ને એને લઈ લે, લઈ લે. અને એ વખતે સમજણની કસોટી થાય. નૈનપુરના દેવજી ભગતનો પ્રસંગ આપણે સાંભળ્યો છે. નૈનપુરના દેવજી ભગત, બોલો, આ તો વર્ષો પહેલાની વાત છે. મારે પછી તમને આજના પ્રસંગો એવા કહેવા છે. કેવી કેવી સમજણ કહેવાય, કલ્પનાતીત સમજણના મુક્તો મારે પ્રસંગો કહેવાય છે. સમજણ કોને કહેવાય? બોલવું એ તો બહુ સહેલું છે, આવું સાંભળવું એ સહેલું છે, બધું લખી લેવું એ સહેલું છે, યાદ રાખવું એ સહેલું છે, બીજાને સમજાવવું એ સહેલું છે. પણ સમય આવે ત્યારે પોતાની ઉપર વાત આવે અને એ વખતે આમ આમ આનંદમાં રહેવું, તો આવી સમજણ કેળવજો બધાએ. સંસાર છે, અવરભાવ છે, ગમે ત્યારે મહારાજ ગમે તેવી પરિસ્થિતિ મૂકે, દુખિયા ના થવું.
વાય વાય ના કરવું કોઈ દિવસ, આનંદમાં રહેવું. કરંટના મારે બે પ્રસંગ કહેવા છે, કરંટ ટોપિક્સ. આજથી 10-11 વર્ષ પહેલાની વાત છે. આપણા અમદાવાદની અંદર એક વખત રહે, વાડજ વિસ્તારમાં રહે, નિગમ એપાર્ટમેન્ટમાં રહેતા. વાડજમાં નિગમ એપાર્ટમેન્ટ છે અને નિગમ એપાર્ટમેન્ટમાં એ રહેતા. એમને દર પૂનમે આવે, સભામાં આવે, ત્યાં બધો બહુ બળિયા દરજી છે. પોતે દરજી બાય કાસ્ટ ટેલર, મિડલ ક્લાસમાં વ્યવહાર મધ્યમ કક્ષાનો. અને મુક્તો આજથી 10-11 વર્ષ પહેલા લગભગ આ વાત કરું છું, 2006-07 2004 એમને બે દીકરા હતા, મોટો દીકરો પ્રવીણ અને નાનો દીકરો કિશોર. હજુ મને છોકરાઓના નામ યાદ છે, મોટાનું નામ હતું પ્રવીણ અને નાનું નામ હતું કિશોર. બે પરણાયેલા, બેના ઘેરે એક એક બાળક, બંને મેરીડ અને સંયુક્ત કુટુંબ હતું એ બધા. બે ભાઈ, બે ભાઈના ઘરના બધા બહુ બળિયા, બધા ઘરમાં એક પરિવારમાં રહેતા હતા, સંયુક્ત કુટુંબ હતું. અને એમાં મોટા દીકરા પ્રવીણભાઈને મુક્તો એમને કેન્સર થયું અને 6 પ્રવીણ વિધામમાં ગયા, મહારાજે લઈ લીધા. દીકરો જુવાન 28 દીકરો ધામમાં ગયો. પાકા ને એમના ઘરના એટલા બળિયા, એની પત્ની એટલા બળિયા, એ પ્રવીણભાઈની પત્ની એટલા બળિયા, મહારાજની ઈચ્છાથી જે થયું તે કોઈ દુઃખી ના થશે, કોઈને રડવા ના દીધા, કોઈની આંખમાં આંસુ ના આવવા દીધું. મહારાજના હતા, મહારાજે લઈ લીધા છે, ખબરદાર જો કોઈ આંસુ પડ્યો છે. બોલો, સગા સંબંધીને એની પત્ની એમ કે, એની માતુશ્રી, એની મધર, એની બા એમ કે, એના બાપા એમ કે, બધા એક સમજણમાં સુરા પૂરા, આખો પરિવાર એવો. મુક્તો, કોઈની આંખમાં આંસુ ના આવવા દીધું. હવે સાંભળજો, 2004 પ્રવીણભાઈ મોટો દીકરો ધામમાં ગયો, 28-29 દીકરો ધામમાં ગયો. એને ઘેર એક સંતાન હતું, એક બાળક હતું. એની પત્નીને 6 મહિના પછી કોઈએ કહ્યું કે તમારી ઉંમર નાની છે અને તમે બીજું લગ્ન કરો, ત્યારે પત્ની શું કહે છે, હું આ ભાવમાં, એક ભાવમાં બે ભાવ નહીં કરું, હું થીગડું નહીં મારું, મારા સાડલાનું બીજું થીગડું નહીં મારું. થીગડું એટલે સમજ્યા ને, પેચ નહીં મારું, એટલે સમજી ગયા ને, બીજું લગ્ન નહીં કરું. મહારાજની જેવી મરજી, હવે મારો ધણી મહારાજ છે, મને ચિંતા નથી, મહારાજ મારા સાચા ધણી છે. આ લોકમાં તો રંડાપો ને મંડાપો આવવાનો જ છે, દરેકને આવવાનો છે એક દિવસ, દરેકને, તમારે બધાને આવવાનો જ છે એક દિવસ, રંડાપો ને કાં તો મંડાપો. મંડાપો તો આવી ગયો, રંડાપો આવવાનો જ છે. સંસાર છે, ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન, મૃત્યુ અનિશ્ચિત છે છતાં નિશ્ચિત છે. દિવસ એક વખત દરેકને આવવાનું છે, પહેલું યા મોડું, વી હેવ ટુ રેડી ફોર ધેટ. તો હંમેશા તૈયારી રાખવી જોઈએ. મહારાજને એવી પ્રાર્થના કરી કે હે મહારાજ, આઈ એમ રેડી ફોર એવર, આજે પણ હું તૈયાર છું. શા માટે મૃત્યુને રડવાનું કેવું હોય? મૃત્યુને જે મંગળ જાણે એ જ હરિભગત કહેવાય, મૃત્યુનું દુઃખ હોય હરિભક્ત ના કહેવાય, એ મૂર્ખ કહેવાય. મહારાજની મૂર્તિનું સુખ મળવાનું છે, એથી રૂડુષ્યું છે. અને એમના પત્ની બોલો એટલા બળિયા, એમને બા એટલા બળિયા, એની બા એટલા બળિયા. હવે 2 થયા, સાંભળજો ભગવાનની લીલા. તો જો બીજો દીકરો કિશોર બોલો, એ 28 થયો અને મહારાજે એની કિડની ફેલ કરી દીધી. બોલો, એની 2 ફેલ થઈ ગઈ. 12 કિશોર પણ ધામમાં જતો રહ્યો. 2 ગાળામાં 2 પહેલા મોટો દીકરો, બીજા વર્ષ પછી બીજો દીકરો ધામમાં ગયો. એને ઘેરે એક દીકરી. હવે મા બાપ તૂટી ના પડે, તૂટી ના જાય, ડિપ્રેસ ના થઈ જાય. ખાસ કરીને મા બાપને પોતાની હાજરીમાં, હવે એમના બેની ઉંમર 55-60 વર્ષની, એમના ઘરના બિચારા આધેડ ઉંમરમાં જતા રહેલા અને 2 ગુમાવી દીધા. 2 દીકરાની વહુઓની ચિંતા ડોહાના માંથી આવી ગઈ. બાળકો નાના છે,
હવે નિવૃત્તિનો સમય આવ્યો ત્યાં બિચારા કેટલું દુઃખ થાય બધી બાજુનું. સારું, આપણે આ ઉંમરે હવે છોકરા જતા રહ્યા છે, પુત્ર વધવાની ચિંતા કરવાની, છોકરાના છોકરા નાચવાના, કેટલા દુઃખી થઈ જાય. હવે મને ખબર પડી કે કિશોરભાઈ ધામમાં ગયા. બહુ અમને દુઃખ લાગ્યું કે સારું મહારાજ જબરી કસોટી કરે છે. મેં તાત્કાલિક ફોન કર્યો ઘાટલોડિયાના હરિભક્તોને, કીધું હરિભક્તો તમે તાત્કાલિક બધા જજો, ભાઈને ખો હિંમત આપજો, એમના ઘરનાને હિંમત આપજો અને એની પત્નીને તે ખૂબ હિંમત આપજો. પરિવાર તૂટી જાય એવો પ્રસંગ બન્યો છે, સત્સંગમાંથી તૂટી જશે, માટે તમે જાઓ તાત્કાલિક. બોલા બધાને મોકલ્યા મેં કે જાઓ બધા અને હું આવું છું. કીધું સ્મશાનની વિધિ પતી ગયા એટલે બીજે જ દિવસે મેં કીધું હું આવું છું. એમને ઈચ્છા હોય કે ના હોય મારે આવવું છે, હું કલાક બે કલાક એમને હિંમત આપવા આવું છું. મેં ફોન કર્યો કે કાલે હું સવારે આવી જઈશ, કહેજો બધાને. બીજે દિવસે સવારમાં હું ગાડીમાં ગયા. અમે એમનો એપાર્ટમેન્ટ એવો હતો કે અંદર ગાડી અને ચોમાસાનો સમય હતો એટલે બધું કિચડ થઈ ગયેલો, એટલે ગાડી અંદર નથી જાય એવી, સોસાયટીની બહાર રહેવી હતી. બહાર ગાડી મૂકીને અમે જ્યાં ઉતર્યા ને ગાડીમાંથી, એમને કીધેલું સ્વામી આવે છે, સમાચાર આપેલા સ્વામી આવે છે. ભાઈ રાહ જોઈને મારી ગાડીની આગળ ઉભેલા. બોલો, જેવા અમે ઉતર્યા ને એટલે તરત ભાઈ શું કે સાંભળજો, સ્વામી રાજી રહેજો, માફ કરજો, તમે હિંમત આપવા આવ્યા છો, અમને બળ આપવા આવ્યા છો, જરૂર પધારો, તમે ના આવ્યા છે ને ના નથી, પણ સ્વામી અમારા ઘરનાએ કહેવડાવ્યું છે, કિશોરની પત્નીએ અને પ્રવીણની પત્નીએ, બેયની પત્નીઓએ કહેવડાવ્યું છે, મહિલાઓએ કહેવડાવ્યું છે, અને સ્વામી હું એમનો સંદેશ મારા દ્વારા તમને આપું છું. સ્વામી અમારી કાંઈ ચિંતા ન કરશો, મહારાજ જે કરે યોગ્ય જ કરે છે. કિશોર ભગવાનનો હતો, પ્રવીણે મહારાજનો હતો, બે દીકરા મહારાજના હતા અને મહારાજે લઈ લીધા છે, એમાં શોક કેવો, એમાં શોક કેવો. સ્વામી અમારી કોઈની આંખમાં મેં આંસુ આવવા દીધું નથી, અત્યારે પણ પ્રવીણ ધામમાં ગયો ત્યારે આંસુ આવવા દીધું નથી, કિશોરની આંખમાં કિશોર વખતે પણ આંખમાં આંસુ આવવા દીધું નથી. સ્વામી અમે ધૂન કરતા કરતા, હું ધૂન બોલાવતો હતો અને અમે ગઈકાલ અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા છીએ, સ્વામી મેં કહી દીધું હતું ભગવાનનો દીકરો ભગવાનને પાછો આપ્યો છે, એમાં આપણે રડવાનું ના હોય, એ ભગવાનના ધામમાં ગયો છે, મૂર્તિના સુખમાં ગયો છે, રડવાનું કેવું હોય. સ્વામી અમે ખૂબ બળિયા છીએ, સ્વામી આપને પધારવું હોય તો પધારો, પણ આપનો કિંમતી સમય અમારા માટે ના ફાળવશો. સ્વામી જા, સ્વામી અમને ખૂબ બળ છે. હું તો સ્તબ્ધ થઈ ગયો. બોલો, આમનું સ્ટેટમેન્ટ આપણે, હું તો સ્તબ્ધ થઈ ગયો, ઊભો રહી ગયો. હારું, ભૂતકાળના દેવજી ભગતને ક્યાં યાદ કરવાના હતા? દેવજી ભગતનો તો એક દીકરો ધામમાં ગયો હતો. આ બાપને ધન્યવાદ છે, માને ધન્યવાદ છે, એની બબ્બે દીકરા ધામમાં જતા રહ્યા અને છતાં એને કાંઈ સંકલ્પ નથી. બોલો, લાખ લાખ ધન્યવાદ. આ સમજણ કહેવાય. અને પછી શું બોલ્યા ખબર છે? સ્વામી હું બાપજીનો શિષ્ય છું, હું બાપજીને ધાવ્યો છું. સ્વામી અમે એકે પૂનમ જવા દીધી નથી વર્ષોથી, સ્વામી અમે એકે સભા નથી જવા દીધી, અમે બાપજી જોડેથી તમારી જોડેથી આ શીખ્યા છીએ. અને આવા સમયે જો એ તમારું સાંભળેલું અમે કામમાં ના આવે તો કરવાનું શું? સ્વામી વી આર હેપી, અમે બહુ આનંદમાં છીએ, અમારી કોઈ ચિંતા ના કરશો. એટલો બધો હું રાજી થઈ ગયો. આવી સમજણ વાળા મુક્ત ને ધન્યવાદ, લાખ લાખ કરોડ કરોડ ધન્યવાદ હોય. આ સમજણ કહેવાય. બીજાને ત્યાં ઉપદેશ આપવા જવું હોય ને તો જઈ શકાય આપણાથી, પણ જ્યારે પોતાની નીચે રેલો આવે અને છતાં એ વખતે હિંમત રાખવી, ધૈર્ય રાખવી, બળ રાખવું, ભગવાનનું આવી સમજણ રાખવી. દાસના દુશ્મન હરી કદી હોય, દાસના દુશ્મન હરી કદી હોય નહીં. બોલો એક વખત છેલ્લી વખત, દાસના દુશ્મન કદી કદી હોય નહીં. મહારાજ રાખે એમ રહેવું અને દેખાડે તે જો. આવી સમજણ સદાય રાખજો. બસ મહારાજને, બાપાને, બાપજીને પ્રાર્થના, દયાળુ, બસ આવી સમજણ અમારી સદાય રહે એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.
આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.